આજરોજ ઉના તાલુકાના ગુપ્ત પ્રયાગ ધામ ખાતે ઉના તાલુકાના કોળી સેના દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આજરોજ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ગુપ્ત પ્રયાગ ધામ ખાતે કોળી સેના ઉના તાલુકા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. પર્યાવરણ જાગૃતિ લાવવા માટે અને પશુ પક્ષીઓ પ્રાણીઓ વનસ્પતિના રક્ષણ માટે આજના સમય માટે વૃક્ષો ઝાડ વાવવા જરૂરી બન્યા છે. આ તકે સરકારશ્રી દ્વારા અનેક પ્રકારના પ્રયાસો કરવામાં આવે છે. ત્યારે કોળી સમાજનું ગૌરવ સમાન ગરીબોના મસીહા ગણાતા દીપાબેન બાંભણિયા પર્યાવરણની જાગૃતિ લાવવા માટે એક અભિયાન શરૂ કરી એક માનવતા દાખવી નવા વૃક્ષો ઝાડ ઉગાડવાની શુભ શરૂઆત કરાય છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગીર સોમનાથ જિલ્લાના કોળી સેના પ્રમુખ દીપાબેન બાંભણિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમાં ગુપ્ત પ્રયાગ ધામના સંતશ્રી કાનદાસ બાપુ, કોળી સેના ઉના તાલુકાના પ્રમુખ પ્રવીણભાઈ મેવાડા, કોળી સેના ઉના સયાના પ્રમુખ ભાવેશભાઈ સોલંકી, મોટા ડેસર ગામના સરપંચના પ્રતિનિધિ ભરતભાઈ સિંગર તેમજ કોળી સેનાની ટીમ તથા અનેક ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વૃક્ષોનું મહત્વ વિશે માહિતી આપવામાં આવી હતી અને ત્યારબાદ ઉપસ્થિત રહેલા લોકો દ્વારા અંદાજે 100 કરતાં વધારે વૃક્ષોનું વાવેતર કરી વૃક્ષારોપણનો કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો. સંવાદદાતા વિજય સોલંકી, ધી મિરર ન્યૂઝ, ઉના. આજે ગુપ્ત પ્રયાગ મુકામે અમે સૌ કોળી સેનાવાળા તાલુકાના અને શહેરના બધા ભેગા થઈને આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ અહીં કર્યો છે અને બાપુના આશીર્વાદથી અને બાપુના સહયોગથી અમે ખૂબ સરસ કાર્યક્રમ કર્યો છે. જે રીતે આપણે બધા જોઈએ છીએ એવી રીતે તાલુકાએ જ્યારે આપણે તાવતે આપણે જે ભોગવ્યું હતું ત્યારે આપણે વૃક્ષો ખૂબ ધરાશાયી થઈ ગયા હતા અને તાલુકો આપણો એકદમ ઓલો થઈ ગયો હતો. ત્યારથી અમે આ નિયમ લીધો છે અને ત્યારથી જ અમે લોકો વૃક્ષારોપણ પણ કરીએ છીએ. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ જગ્યા અમે સિલેક્ટ કરી છે અને આજે વૃક્ષારોપણ કર્યું છે. કૃષિ મંદિર આજે કોળી સેનાએ જે વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો એ બદલ ખૂબ ખૂબ આભાર કે જ્યારે તોતિંગ વાવાઝોડું આવ્યું ત્યારે વૃક્ષો ધરાશાયી થઈ ગયા અને આજે બેનશ્રી દીપાબેન અને તેમની ટીમે જે આ કાર્યક્રમ ગોઠવો અને જે વૃક્ષા વાવ્યા એનું અમે જતન કરીશું અને એને ઉછેરી અને મોટા કરીશું અને હરેકને એવો એક એક નિર્ણય લેવો જોઈએ કે ભાઈ એક એક જગ્યાએ એક એક વૃક્ષ વાવો અને વૃક્ષ હશે તો જ વરસાદ આવશે, નહીંતર વરસાદ નહીં આવે. એટલા માટે બેને અને આ વડીલોએ બધાએ કાર્યકરો ભેગા થઈ અને જે આ કાર્યક્રમ ગોઠવો એ બદલ હું એમનો દિલથી આભાર માનું છું. મેવાડા પ્રવીણભાઈ કરશનભાઈ, આજ રોજ ગુપ્ત પ્રયાગ, આજે અમે કોળી સેના ટીમ બધા આગેવાનો બાપુના આશીર્વાદથી આજે અમે વૃક્ષારોપણ રાખ્યું છે, બધા મળીને વૃક્ષારોપણ કર્યું છે. આજે ગુપ્ત પ્રયાગ ખાતે કોળી સેના દ્વારા દીપાબેન બામણિયાના નેતૃત્વમાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કર્યું છે ત્યારે સમગ્ર કોળી સેનાની ટીમને અભિનંદન પાઠવીએ છીએ અને એક સારો સંદેશ આ માધ્યમથી જાય કે ભાઈ ખરેખર વૃક્ષારોપણ કરવું જોઈએ. હાલ આપણે જે પ્રશ્ન જોઈ રહ્યા છે, અણધાર્યો વરસાદ પણ આવી જાય, ક્યારેક ઠંડી પણ પડી જાય, ક્યારેક તડકો પણ પડી જાય, તો આવા પ્રશ્ન સામે, ક્લાઇમેટ ચેન્જના પ્રશ્ન સામે લડવા માટે વૃક્ષારોપણ ખૂબ જરૂરી છે અને એ સંદેશને સાર્થક કરતા સમગ્ર કોળી સેનાની ટીમને ફરીથી અભિનંદન આપીએ છીએ અને આભાર પણ માનીએ છીએ. સાથે સાથે ગુપ્ત પ્રયાગનો સમગ્ર જે આયા સંચાલકો છે એમનો પણ આભાર સાથે નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ, દરરોજ લાઈવ અપડેટ, ગુજરાત, રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.